નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. આતંકી કનેક્શન બાદ ગુજરાત એટીએસની ટીમના અંકલેશ્વરમાં ધામા. કથિત આતંકી કાસિમ સ્ટીમરવાલાને સાથે રાખી સરદાર પટેલ હોસ્પિટલમાં તપાસ કરી. કાસિમ દ્વારા ઉપયોગમાં લેવાતા કોમ્પ્યુટરની તપાસ કરાઈ. અંકલેશ્વરમાં બનાવટી ચલણી નોટ વટાવતું દંપતિ ઝડપાયું. પ્રિન્ટર અને સ્કેનરની મદદથી ડુપ્લિકેટ નોટ બનાવી હોવાનું બહાર આવ્યું. ભરૂચ વિધાનસભા ભાજપનો દિવાળી સ્નેહ મિલન સમારોહ યોજાયો. વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કાર્યકર્તાઓને કામે લાગી જવા હાકલ કરાઈ. બેસ્ટ ધારાસભ્યોનો એવોર્ડ મળવા બદલ દુષ્યંત પટેલનું સન્માન કરાયું. નારેશ્વરના નાથ રંગવદૂત મહારાજની આજે 120મી જન્મજયંતિ. ભરૂચ અને રાજપીપળામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. ગુજરાત એટીએસની ટીમ દ્વારા કથિત આતંકી કાસિમ સ્ટીમરવાલાની સાથે રાખી અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. ગુજરાત એટીએસની ટીમે આઈએસઆઈએસના બે કથિત આતંકી કાસિમ સ્ટીમરવાલા અને ઉબેર મિર્ઝાની ધરપકડ કરી હતી, જે બાદ કાસિમ સ્ટીમરવાલા અંકલેશ્વરને સરદાર પટેલ હોસ્પિટલમાં ઇકો કાર્ડિયોલોજીસ્ટ લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે આજે એટીએસની ટીમ કાસિમને લઈ અંકલેશ્વર આવી પહોંચી હતી અને સરદાર પટેલ હોસ્પિટલમાં તપાસ કરી હતી. કાસિમ હોસ્પિટલમાં જે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતો હતો તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં બનાવટી ચલણી નોટ સાથે દંપતીની પોલીસે ધરપકડ કરી. અંકલેશ્વર રાજપીપળા રોડને અડીને આવેલા મીરાનગરના ગોપીનાથ રો હાઉસમાં રહેતા અમિતકુમાર ભવરલાલ ચૌધરી નજીકમાં આવેલ હેપ્પી કોમ્પ્લેક્સમાં માતાજી મેડિકલ એન્ડ જનરલ સ્ટોર ધરાવે છે. તેમના સ્ટોર પર તારીખ 28મીએ એક મુસ્લિમ દંપતી ખરીદી અર્થે આવ્યું હતું અને બનાવટી ચલણી નોટ વટાવીને તેઓએ ખરીદી કરી હતી. આ અંગેની જાણ મેડિકલ સ્ટોરના માલિક અમિત ચૌધરીને થતાં તેઓએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ કરી હતી અને પોલીસે ભેજાબાદ દંપતી શહેનાઝબાનુ રશીદખાન પઠાણ અને તેના પતિ રશીદખાન અબ્દુલ વહાબખાન પઠાણ રહેવાસી શેરપુરા નિશાળફળીઓની ધરપકડ કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે આરોપી દંપતી પાસે રૂપિયા 100ના દરની 25 બનાવટી ચલણી નોટ કબજે કરી હતી. વધુમાં પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 19,136નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી દંપતી અમદાવાદથી જ બનાવટી ચલણી નોટ લાવ્યા હોવાનું પણ ભરૂચ એસઓજી પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું અને એસઓજીએ અમદાવાદ સુધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આરોપીએ બીજી આવી કોઈ નોટો છાપેલી છે કે કેમ, ક્યાં ક્યાં વટાયેલી છે એને એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી અત્યારે વખતે આરોપીને રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે. આગળની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. આરોપીને પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે આરોપી અમદાવાદમાં વટવા જે એનું મૂળ રહેઠાણ છે ત્યાં એ પોતે પ્રિન્ટર થ્રુ સ્કેન કરી આવી નોટો બનાવી પછી આ રીતે વટાવા નીકળતું. ભરૂચ વિધાનસભા ભાજપનો દિવાળી સ્નેહ મિલન સમારોહ યોજાયો. ભરૂચ વિધાનસભા મત વિસ્તાર ભાજપના દિવાળી સ્નેહ મિલન સમારોહનું ગત રોજ શહેરના નીલકંઠ ઉપવન ખાતે આયોજન કરાયું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, આગેવાન દિવ્યેશ પટેલ, ધર્મેશ ભટ્ટ, જિલ્લા પંચાયતના સભ્ય ચંદ્રકાંતા પરમાર તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલને સાઇનિંગ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં ગાંધીનગર ખાતે બેસ્ટ ધારાસભ્યનો એવોર્ડ અપાયો છે, જે બદલ દુષ્યંત પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ ભાજપના કાર્યકરોને કામે લાગી જવા આગેવાનો દ્વારા હાકલ કરવામાં આવી હતી. જનતા પાર્ટી પાસે ચાર શક્તિ ખૂબ મજબૂત, જેને કહી શકાય બળ કહી શકાય, એક શક્તિ કહી શકાય. એક છે વિચાર શક્તિ. આ વિચાર શક્તિ કઈ? નેશન ફર્સ્ટ, હું છેલ્લે, અને પાર્ટી બીજા નંબરે આવે. પહેલું શું? તો રાષ્ટ્ર પહેલું. આ ભારતીય જનતા પાર્ટીની આ એક શક્તિ, એ વિચાર શક્તિ. બીજી શક્તિ કઈ? તો વિકાસ શક્તિ. વિકાસ શક્તિમાં શું? તો જનહિતના કાર્યો, જન કલ્યાણના કાર્યો, જન વિકાસના કામો કેવી રીતે થાય, આ ભારતીય જનતા પાર્ટીની આ બીજી શક્તિ, અને એ છે વિકાસ શક્તિ. ત્રીજી શક્તિ કઈ? તો તે સંખ્યાની શક્તિ.
આજે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી, અને આપણે સૌ અહીંયા બેઠા છે એ સૌ ગૌરવ અનુભવીએ કે આપણે વિશ્વની સૌથી મોટી પાર્ટી ના આપણે સભ્ય છે. આપણી પાસે આ દેશની અંદર 1370 એમએલએ છે અને 325 સાંસદ સભ્ય છે. ગામના સરપંચ થી લઈને સંસદ સભ્ય સુધીના સભ્યો આ પાર્ટી પાસે છે. એટલે એમ કહેવાય કે ત્રીજી શક્તિ એ સંખ્યા શક્તિ, એ પણ આપણી પાસે બહુ પ્રબળ છે. અને ચોથી છે શક્તિ, એ વિશ્વાસ શક્તિ. વિક્રમ સંવત 2074ના શુભારંભે ભરૂચ જિલ્લામાં દીપોત્સવી અંકો કેટલા વેચાયા અને કેટલી કિંમતના, નિહાળો નર્મદા વિશેષ. ચેનલ નર્મદાની સર્વે ટીમ દ્વારા ભરૂચ જિલ્લામાં નવા વર્ષે કેટલા દીપોત્સવી અંકો વેચાયા અને કેટલા રૂપિયાના એ વિશે સર્વે કરવામાં આવ્યો હતો. કુલ 20 દીપોત્સવી અંકો ભરૂચ શહેર અને જિલ્લાના બુક સ્ટોલ પર મળે છે, જેમાં અભિયાન, ચિત્રલેખા ભાગ 1-2, સફારી, ગૃહશોભા, અખંડ આનંદ, ગુજરાત, કોકટેલ જિંદગી અને ફિલિંગ મુખ્યત્વે છે, જેની કિંમત અને વેચાણ સંખ્યા આ મુજબ છે. અભિયાન જેની કિંમત ₹50, વેચાયેલ નકલ 350 અને જેમાંથી મળેલ આવક 17,500. ચિત્રલેખા ભાગ 1 જેની કિંમત ₹75, વેચાયેલ નકલ 900 અને જેમાંથી મળેલ આવક 67,500. ચિત્રલેખા ભાગ 2 કિંમત ₹60, કુલ વેચાયેલ નકલ 900 અને જેમાંથી મળેલ આવક 54,000. ગૃહશોભા જેની કિંમત 35, વેચાયેલ નકલ 500 અને તેમાંથી મળેલ આવક 17,500. મુંબઈ સમાચાર જેની કિંમત ₹60, વેચાયેલ નકલ 40 અને જેમાંથી મળેલ કુલ આવક 2500. અખંડ આનંદ જેની કિંમત ₹50, વેચાયેલ નકલ 50 અને જેમાંથી મળેલ આવક ₹2500. નવનીત સમર્પણ જેની કિંમત ₹40, વેચાયેલ નકલ 40 અને જેમાંથી મળેલ આવક ₹1600. ગુજરાત જેની કિંમત ₹40, વેચાયેલ નકલ 250 અને જેમાંથી મળેલ આવક ₹10000. કોકટેલ જિંદગી જેની કિંમત ₹150, વેચાયેલ નકલ 20 અને જેમાંથી મળેલ આવક 3000. સ્ત્રી જેની કિંમત ₹50, વેચાયેલ નકલ 75 અને જેમાંથી મળેલ આવક ₹3750. સફારી જેની કિંમત ₹70, કુલ વેચાયેલ નકલ 1000, જેમાંથી મળેલ આવક ₹70000. ઉત્સવ જેની કિંમત ₹50, વેચાયેલ નકલ 70 અને જેમાંથી મળેલ આવક ₹3500. સાયન્સ સિટી જેની કિંમત ₹40, કુલ વેચાયેલ નકલ 40, જેમાંથી મળેલ આવક ₹1600. ચંદન જેની કિંમત 40,000, વેચાયેલ નકલ ₹70 અને જેમાંથી મળેલ આવક ₹2800. જલસો જેની કિંમત ₹70, કુલ વેચાયેલ નકલ 30 અને જેમાંથી મળેલ આવક ₹2100. ફિલિંગ્સ જેની કિંમત ₹50, કુલ વેચાયેલ નકલ 30 અને જેમાંથી મળેલ આવક ₹1500. ટાઈમપાસ જેની કિંમત ₹30, કુલ વેચાયેલ નકલ 50 અને જેમાંથી મળેલ આવક ₹1500. ક્રોસવર્ડ જેની કિંમત ₹60, નકલ 50 અને જેમાંથી મળેલ આવક ₹3000. ફૂલ ટાઈમ મેનેજમેન્ટ જેની કિંમત ₹60, કુલ વેચાયેલ નકલ 50 અને જેમાંથી મળેલ ₹3000. પઝલ માસ્ટર જેની કિંમત ₹60, કુલ વેચાયેલ નકલ 30 અને જેમાંથી મળેલ આવક ₹1800. આમ ભરૂચ જિલ્લામાં દીપોત્સવી અંકની કુલ 4545 નકલ વેચાઈ છે, જેમાંથી કુલ ₹2,70,550 રૂપિયાની આવક થઈ છે, જે ગત વર્ષ કરતાં ₹20,000 ઓછી છે. આ સર્વે અંગેની પૂરક માહિતી પ્રજાપતિ બુક સ્ટોલ 5 બત્તી ભરૂચ. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે અમદાવાદ ખાતે મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાયો. પત્રકારોને એક જ સ્થળે તમામ વસ્તુઓ મળી રહે તે હેતુથી પ્રદેશ ભાજપ દ્વારા અમદાવાદના SG હાઈવે પર રાષ્ટ્રીય કક્ષાનું મીડિયા સેન્ટર બનાવવામાં આવ્યું છે, જેનું આજરોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી અને સમગ્ર રાજ્યના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. આ મીડિયા સેન્ટરમાં અલગ અલગ ઝોન બનાવવામાં આવ્યા છે, જેમાં મીડિયા ઝોન, મીડિયા ઓબ્ઝર્વેશન ઝોન, વેઇટિંગ ગેલેરી અને પ્રેસ કોન્ફરન્સ રૂમનો સમાવેશ થાય છે. આ મીડિયા સેન્ટરમાં પત્રકારોને વાઇફાઈની વિનામૂલ્યે સેવા આપવામાં આવશે, જેનાથી તેઓ તેમના વિઝ્યુઅલ્સ અથવા ફોટા તેઓના કાર્યાલય સુધી સરળતાથી પહોંચાડી શકશે. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગરીબો અને સમાજના તમામ વર્ગના હિતોને લઈ જે લાંબી વિકાસ યાત્રા થઈ છે એ જનજન સુધી પહોંચે તે માટે આ મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલને બેસ્ટ ધારાસભ્યનો એવોર્ડ મળ્યો છે.
હર હંમેશ લોકોના પ્રશ્નના નિરાકરણ માટે તત્પર રહેતા ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલને બેસ્ટ ધારાસભ્યનો એવોર્ડ મળ્યો છે. ગાંધીનગર ટાઉન હોલમાં સાઇનિંગ ઇન્ડિયા એવોર્ડ દ્વારા કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાના હસ્તે દુષ્યંત પટેલને એવોર્ડ આપવામાં આવ્યો હતો, જેનાથી દુષ્યંત પટેલની યશ કલગીમાં વધુ એક મોરપીંચ ઉમેરાયું છે. આ સિદ્ધિ બદલ ચેનલ નર્મદા પરિવાર દુષ્યંતભાઈ પટેલને અભિનંદન પાઠવે છે. ભરૂચની માટલીવાલા સ્કૂલની પાછળ આવેલ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. ભરૂચની માટલીવાલા સ્કૂલની પાછળના ભાગે આવેલ હલીમા પાર્ક સોસાયટીમાં રહેતા સલીમ મટક તેઓનું ઘર બંધ કરી બહાર ગામ ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ રાત્રિના સમયે તેમના મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનમાંથી રૂપિયા 12,000 માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઉપરાંત અન્ય 2 મકાનમાં પણ તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. બનાવની તપાસ બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે. મારા ઘરમાં ચોરી થઈ છે અને આ મારા ઘર સિવાય બીજા 2-3 ઘરમાં ચોરી થઈ છે. હવે ગયા વર્ષથી લગભગ 3 પહેલાં પણ મારા ઘરે અહીંયા ચોરી થયેલી અને તેનો હજુ કોઈ નિરાકરણ હજુ આવ્યું નથી ને ફરીવાર આ ચોરી થઈ છે. પોલીસ સ્કવોડ પણ અહીંયા આવીને જોઈને ગઈ છે, બધું જોઈને ગયું છે. મારા ઘરમાં શું ગયું છે એ લગભગ આશરે 12,000 મારા ઘરમાં કેશ પડેલી હતી, ટેબ્લેટ છે અને સાથે સ્માર્ટ વોચ પણ છે. હવે બધું વ્યવસ્થિત જોઈશ ત્યારે મને ખબર પડશે કે મારા ઘરમાં શું છે. ભરૂચ શહેરના નવા ડેરામાં આવેલ દત્ત મંદિર ખાતે રંગ અવધૂત જન્મજયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. નારેશ્વરના નાથ પરમ પૂજ્ય રંગ અવધૂત મહારાજની જન્મજયંતિની ઠેર ઠેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ભરૂચ શહેરમાં આવેલ નવા ડેરા સ્થિત દત્ત મંદિર ખાતે રંગ અવધૂત જયંતિની ઉજવણી કરાઈ હતી, જેમાં મંગળા આરતી, પાદુકા પૂજન અને દત્તબાવની સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સદર ધાર્મિક કાર્યક્રમોનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ભરૂચની 3 ખેલાડીની અંડર-17 ક્રિકેટ ટીમ માટે રાજ્ય સ્તરે પસંદગી થઈ છે. રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત વિનુ માકડ અને સીકે નાયડુ ટ્રોફીના સિલેક્શનમાં ભરૂચ જિલ્લામાંથી 3 કિશોરીની પસંદગી થઈ છે, જેમાં લ્યુબાના હાજી, કશિશ ચદ્દરવાલા અને ખુશી મારવાડીનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓ હવે મધ્યપ્રદેશના ખંડવા ખાતે યોજાનાર ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવા જશે. હું હમણાં અંડર-17 ક્રિકેટ ગર્લ્સ ગુજરાતની ટીમ માટે સિલેક્શન થયું છે મારું. હું ગયા વર્ષે પણ ગઈ હતી કેમ્પ અટેન્ડ કરવા માટે, પણ એ વખતે દુર્ભાગ્યવશ મારું સિલેક્શન નહોતું થયું ટીમ માટે. એનાથી મેં ઇન્સ્પિરેશન લીધું છે કે મારે આ વખતે સિલેક્શન થવું જ છે અને આ વખતે હું થઈ ગઈ છું, એટલે હું બહુ થેન્કફુલ છું. મધ્યપ્રદેશ ખંડવા ટુર્નામેન્ટ રમવા જઈએ છીએ, ત્યાં વિવિધ રાજ્યોની ટીમ્સ આવશે, અમને એમની સામે રમવાનું છે. અમે ઈચ્છીએ છીએ કે ભરૂચ ડિસ્ટ્રિક્ટની અંદર બીજી છોકરીઓ પણ આ કેમ્પમાં આવે, અહીંયાથી તાલીમ લે અને સારી છોકરીઓ તૈયાર થાય અને ભરૂચ ડિસ્ટ્રિક્ટનું નામ રોશન કરે એવી અમારા દરેક કમિટી સભ્ય, દરેક હોદ્દેદારોની ઈચ્છા છે. રાજપીપળાના પૌરાણિક એવા રંગ અવધૂત મહારાજના મંદિરે રંગ અવધૂત જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. રાજપીપળામાં આવેલ રંગ અવધૂત મંદિરે અવધૂતજીની 120મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને પાદુકા પૂજન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ભરૂચ સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા ઇનામ વિતરણ અને સ્નેહ મિલન સમારોહ યોજાયો. આજ રોજ ભરૂચના આંબેડકર હોલ ખાતે સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ અને સ્નેહ મિલન સમારોહ યોજાયો. આ પ્રસંગે મા મણિમા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધનજીભાઈ પરમાર, જિલ્લા પંચાયતના સભ્ય ચંદ્રકાંતા પરમાર, ધર્મેશ પરમાર, રાજેન્દ્ર રાવ, વણકર સમાજના પ્રમુખ કાંતિલાલ પરમાર અને સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોના હસ્તે સમાજના તેજસ્વી તારલાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. તમે બોલી શકો છો, તમારી અંદર કેટલી નોલેજ છે, તમે બીજાને કેટલી નોલેજ આપી શકો છો એ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ વ્યક્તિગત વિકાસ શું કરવાનો, શું કરવાના છે ને શું કર્યું છે એમાં હું નહીં પડું, પરંતુ જો વ્યક્તિએ વિકાસ કરવો હોય તો આ બધા દુર્ગુણોને દૂર કરવા પડે. કોઈ ગમે તેવું બોલે, કોઈ ગમે તે કરે, પણ તમારે તમારી જાત જે દિશાની અંદર ચાલતા હોય, સારી દિશાની અંદર, એ દિશામાં તમારે ચાલ
વાલિયા ખાતે ભાજપનો ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારનો દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો. વાલિયા ગામમાં આવેલ એપીએમસીના કમ્પાઉન્ડમાં આજરોજ ભાજપનો વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ વિધાનસભા મત વિસ્તારના કાર્યકર્તાઓનો દિવાળી સ્નેહમિલન સમારોહ સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં યોજાયો. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ કોંગ્રેસ અને જનતા દળ પર આકરા પ્રહારો કર્યા હતા અને વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપના કાર્યકરોને કામે લાગી જવા હકલ કરી હતી. સદર કાર્યક્રમમાં રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાલિયા તાલુકા ભાજપ પ્રમુખ યોગેન્દ્રસિંહ મહેડા તેમજ બળવંતસિંહ ગોહિલ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ રેલવે સ્ટેશન સામેથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. આજ રોજ બપોરના સમયે ભરૂચ રેલવે સ્ટેશન સામેથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ભરૂચના માચ ગામે હજરત બાલાપીર બાવાની દરગાહ ખાતે ઉર્સ શરીફની ઉજવણી કરાઈ. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ તાલુકાના માચ ગામમાં આવેલ હજરત બાવાપીરની દરગાહ ખાતે ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સંદલ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સદર કાર્યક્રમમાં સૂફી સંત મહેબૂબ અલી બાવા, અજુસદ્દીન બાવા અને હિન્દુ મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ભરૂચ શહેરના નવાડેરામાં આવેલ દેસાઈ ફળિયામાં મોદી કેરનો પ્રારંભ કરાયો. ભરૂચના નવાડેરા વિસ્તારમાં મોદી કેર શોપનું આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે રિબિન કટિંગ કરી ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે ભાજપના આગેવાન મારુતિસિંહ અટોડરિયા, અલ્પેશ ગુર્જર અને આમંત્રિતો તેમજ શુભેચ્છકો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. આતંકી કનેક્શન બાદ ગુજરાત એટીએસની ટીમના અંકલેશ્વરમાં ધામા. કથિત આતંકી કાસિમ સ્ટીમરવાલાને સાથે રાખી સરદાર પટેલ હોસ્પિટલમાં તપાસ કરી. કાસિમ દ્વારા ઉપયોગમાં લેવાતા કોમ્પ્યુટરની તપાસ કરાઈ. અંકલેશ્વરમાં બનાવટી ચલણી નોટ વટાવતું દંપતી ઝડપાયું. પ્રિન્ટર અને સ્કેનરની મદદથી ડુપ્લિકેટ નોટ બનાવી હોવાનું બહાર આવ્યું. ભરૂચ વિધાનસભા ભાજપનો દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો. વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કાર્યકર્તાઓને કામે લાગી જવા હાકલ કરાઈ. બેસ્ટ ધારાસભ્યોનો એવોર્ડ મળવા બદલ દુષ્યંત પટેલનું સન્માન કરાયું. નારેશ્વરના નાથ રંગવદૂત મહારાજની આજે 120મી જન્મજયંતિ. ભરૂચ અને રાજપીપળામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. તો અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.